सदानन्दाम्बोधिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી ગણશ્યા મહારાજની જય શ્રી હરી કૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય બધાય વાલા ભક્તોને જય શ્રી સ્વામી નારાયણ વાલા ભક્તો આ પવિત્ર શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે આજે આ શ્રાદ્ધના દિવસો દરમિયાન આજે ઘણા બધા આપણા પરિવારોએ પોતાના માતૃશ્રી પિતાશ્રી એમની સ્મૃતિની અંદર આજે આ સભાનું આયોજન કર્યું છે આવતા શનિવારે પણ શ્રાદ્ધ પર્વ આપણે મંદિરના જે ઉત્સવો થાય એમાં શ્રાદ્ધ પર્વની જાહેરાત આવતા શનિવારની કરેલી છે એમાં પણ ઘણા બધા ભક્તોએ એ શ્રાદ્ધ પર્વ નિમિત્તે પોતાના પિતાશ્રી દાદાશ્રી માતૃશ્રી એ બધાની સ્મૃતિની અંદર સભાઓ રાખી છે આજે આપણો મેનપુરા પરિવાર કારવનના પરિવાર આ બધા પરિવારોએ ભેગા થઈને સભા રાખી છે આજે આપણે થોડું ઘણા દિવસોથી જે આખ્યાનથી ઘણા દૂર છીએ એવું સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન એ સદગુરુ સુકાનંદ સ્વામીના આખ્યાનની અંદર આગળ આપણે પ્રવેશ કરવો છે તમારી પાસે કેટલાક ભક્તો પાસે કાગળ કદાચ પહોંચ્યા હશે ક્યાંક ના પહોંચ્યા હોય તો આજુબાજુમાં થોડા જોતા રહેજો એક એક પાસે હોય તો વચ્ચે રાખજો જેનાથી બધા ગાઈ શકે સદગુરુ સુકાનંદ સ્વામીનું જે આખ્યાન છે એ આખ્યાન આપણે છેલ્લે ત્યાં સુધી સાંભળ્યું હતું કે સિકાભાઈ એ સિકાભાઈને સ્વામીએ વરદાન દીધું અને સિકાભાઈએ પોતાનો તમામ ભાગ ભગવાનને અર્પણ કર્યો અને એને મહારાજ ધામમાં લઈ ગયા ત્યાર પછીથી આવે સુકાનંદ સ્વામીનું આખ્યાન છેલ્લી સભા જયારે ઘનશ્યામ મહારાજ હોલમાં હતા અને સભા કરી ત્યારે આપણા ઓપરેટર નહોતા હરખા એટલે સભા હરખી થઈ નહોતી કારણ કે આ બધાનો આધાર અહીં બાજુ ભગત બેઠા છે ન્યા છે આખી સભાનો આધાર ન્યા છે એટલે થોડુંક આપણે એની અંદર પણ એ કથાને પણ થોડી લેશું ત્યાર પછી આગળ પ્રવેશ કરીશું તો અત્યારે આપણે જે દર વખતે જે કડીઓ ગાઈએ છીએ એને એકવાર ગસુ ગુણ આવ્યા હોય ગુણ આવ્યા તોય તે પાર કા છે તોય તોતે કા છે ઘરેણા મોટા નાયા પેલા ગોના ના પેલા ગુણ તે છે તેનાથી આપનો શોભે છે તેનાથી આપણો શોબે છે માટે અહમન ધરવું અંગે માટે ન ધરવું યંગ अति संगे अतिदिनाथ माता याडो संज्ञाडो चराजे याु करता कर्ता हमेश हाजी हाजे कर्ता हमेश हाजि हाजि जीवनो माटे जीवनो सतसंग ਕਰਵੋ ਮੋਟਪਾ ਮਾਟੇ ਨਾ ਕਰਵੋ ਬਖੇੜੋ ਮੋਟਪਾ ਮਾਟੇ ਨਾ ਕਰਵੋ ਬਖੇੜੋ ਆਨੀ ਮੋਟਪਨੇ ਮੇਲੀ ਆ ਲੋਕਨੀ ਮੋਟਪਨੇ ਮੇਲੀ ਥਾਮਨ मोठ पिले दामनी मोठ प झाली दामनी मोठ पेवी दामनी मोठप झाली ઘણીક વખત અમારે છે ને કથા કરવા વાળાને બહુ મોટો પ્રોબ્લેમ હોય તમારે શ્રોતાને જેટલા પ્રશ્ન ના હોય ને એટલા ઘણી વખત વખતાને થઈ જાય ચાલુ ગાડી હોય અને ચાલુ ગાડીએ પેસેન્જર ચડ્યા હોય એ પેસેન્જરને પહેલા તો સમજાવું કે ગાડી કઈ દિશામાં જાય છે આજે આ સભાની અંદર ઘણા બધા ભક્તો એવા છે કે આજે જે ભક્તોએ સભા રાખી છે એના રિલેટિવ્સ આવ્યા છે એ લોકો પોતે આવ્યા છે હવે રેગ્યુલર જે દર શનિવારની સભા ભરતા હોય અથવા તો શનિવારની સભા ઓનલાઈન ઘેર સાંભળતા હોય તો એને ખબર હોય કે આ ગાડી કયા સ્ટેશને પહોંચી છે હવે જે ચાલુ ગાડીએ બેઠા છે એને થોડોક પરિચય પાછલો આપું કે આ સદગુરુ સુકાનંદ સ્વામી સોમેણ સંપ્રદાયના એક થાંભલા સમાન સદગુરુ છે મોટા સાધુઓનું જીવન અને રાહ વાળું છે મોટા પુરુષોના જીવનના અનેક ઘાટો ઉપર સ્નાન કરીને પાવન થવાનું હોય છે સુકાનંદ સ્વામીના જીવન દરમિયાન એક દોરો સોસરો ચાલ્યો જાય છે કે જે આ કડીઓને હું વારે વારે દોહરાવું છું આપણા માનસમાં સ્વામીનો જે અભિપ્રાય છે એ સંપૂર્ણ રીતે ઉતરી જાય એના માટે જ હું આ એકની એક વાતને વારે વારે દોહરાવું છું ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના સત્સંગની અંદર એટલા સદગુણો હોય પણ સુકાનંદ સ્વામી મને તમને એવું સમજાવે છે કે આપણી પાસે જે કાંઈ સારું છે ઓલી બાજુ જો બહેનોની સભામાં તકલીફ પડતી હોય તો થોડી ખુરશીઓ જો આગળ લઈ શકશો એક બે લાઈન સુધી અને પુરુષોને આ બાજુ બેસી જાય એ બાજુ તકલીફ પડે જેટલા પુરુષો આવે બાકીના પુરુષો પછી આ બાજુ થી બેસતા જાય એવું ગોઠવી દેજો આમ તો આવી આવા બધાની સભા દર શનિવાર થવી જોઈએ રાખે જ રાખો મેં એટલું જો મેન ની સભા હોય ને તેથી મંદિર ભૂલ થઈ જાય આજે ઘણા બધા ભક્તો એક બે ભક્તો મને ઉપર મળ્યા મેં કીધું ભગત તમે ઠેક કેટલા દૂર રહો અમે સત્સંગમાં બોલાવે સ્વામી જો સોશિયલમાં તો આવવું જ પડે કે પણ એટલું સારું કે સોશિયલ આપ ભક્તોને ધન્યવાદ છે ને કે સોશિયલ જેવું રાખ્યું મંદિરમાં રાખ્યું એ તમારા સોશિયલ પ્રોગ્રામ અહીં જ રાખજો તમે એ જો જે આવે એને કથા સાંભળવા મળે સમજ્યા ને કથાય મળે ને સત્સંગ મળે ને અમને મંદિરમાં સારું લાગે કે ભાઈ છે તો પણ જેમ તમે સોશિયલ માટે આવો છો ને એમ તમે વર્ષની અંદર ત્રણ વખત ચાર વખત એવો નિયમ રાખજો કે આ બાલુડા ઘનશ્યામ મહારાજ પીવડા ઘનશ્યામ દર્શન કરવા આવું તે મહારાજ તમારે ત્યાં રમવા આવશે ને તમને સુખી કરશે સાંભળ વર્ષમાં ત્રણ ચાર વખત તેવો નિયમ રાખો કે દર્શને આવું મહારાજના આજે મને કહેતા આનંદ થાય એક બેન છે રોજ કથા ઓનલાઈન સાંભળે છે મંદિરની અંદર લગભગ થોડા સમય થી આવતા છે હરિભક્તો દ્વારા અમને ખબર પડે સંતો ને તો તમે ઠાકોરજીનો હાર જે પહેરેલો બપોર પછી નવો બનાવી લાવ્યા એલચીનો એક સરસ હાર છે પોઢણિયા વખતે સંતો પહેરાવશે એ બેનને ને તાલીઓથી વધાવો બહુ સુંદર હાર મહારાજ માટે હંમેશા જે સેવા કરતા હોય ને એની સેવાની અંદર સતત એનો ભાવ ચાલ્યો જતો હોય એ હારના આપણે દર્શન કરીએ ને ખબર પડી જાય કે આની અંદર સતત ભાવ ચાલી ગયો છે આવડત ગમે એટલી હોય પણ ભાવથી જે થાય ઉપસી આવે જેટલા સત્સંગમાં મારી અને તમારી અંદર છે ભગવાન અને મોટા પુરુષોની કૃપા છે આપણું કશું જ ઉત્પાદન નથી બધું જ ભગવાન અને મોટાની કૃપાથી છે આવું સુકાનંદ સ્વામી આપણને સમજાવે છે એ સુકાનંદ સ્વામીનું આખ્યાન ચાલી રહ્યું છે એની અંદર સુકાનંદ સ્વામી ભગવાનના નિશ્ચય સંબંધી વાતો કરે છે આ જીવને ઘરવાળાનો નિશ્ચય થવો સહેલો છે ઘરવાળા એટલે સમજો છો ને તમારા ઘરવાળા ઇંગ્લિશમાં કહું તમારા વાઇફ એનો નિશ્ચય કોઈ પતિ પત્ની કોઈ છોકરો ને છોકરી બાવીસ કે ત્રેવીસ કે ચોવીસ વર્ષે લગ્ન ગ્રંથિથી જોડાય ત્યાં સુધી એ બંને ક્યાંય રહેતા હોય અને પછી ભેગા થાય જો કે આજનો યુગ બદલાઈ ગયો છે દર થી ખબર હોય પણ માની લો કે જે પહેલાનો યુગ હતો એવું હોય અને એ લગ્ન ગ્રંથિથી જોડાય તરત જ સામેવાળી વ્યક્તિને એમ નિશ્ચય થઈ જાય છે કે આ મારો પતિ છે અને પતિને નિશ્ચય થઈ જાય છે કે આ મારી પત્ની છે પછી બોલો સ્વપ્નમાં કોઈથી ભૂલાય કે આ મારી પત્ની નોય તમને કોઈને ભૂલાયું છે આજ સુધી કોઈને છે કેવો નિશ્ચય આ જીવને દેહના સંબંધીનો નિશ્ચય કેટલો પાકો થાય છે સાધુ શું કરે છે સાધુ ભગવાનનો નિશ્ચય કરાવે છે સુકાનંદ સ્વામી ભગવાનના નિશ્ચયની વાતો કરે છે ભગવાનના નિશ્ચય ઘણા બધા પ્રકારના છે આપણે બધા આ સભામાં બેઠેલા એકે એક વ્યક્તિ ઊંઘ તમે બધા જાણીએ છીએ કે આ ભગવાન જ છે આ ઘનશ્યામ મહારાજે ભગવાન જ છે એવું બધા જાણીએ છીએ પણ સમજણમાં બહુ મોટો ભેદ છે અમે લોકો એને ભગવાન જાણીને સાધુ થઈ ગયા જે મા બાપોએ મોઢામાં કોળિયા આપ્યા મોટા કર્યા એક સેકન્ડના લાત મારીને રડતા મૂકીને નીકળી ગયા લો એ જ ભગવાન ને એ જ ભગવાન અમને મળ્યા છે અમને એવું સમજાયું કે આ બધું ખોટું છે તો અમે દેહના સંબંધોને રડતા મૂકીને નીકળી ગયા તમને સમજાયું છે ભગવાન છે તો તમારા ની અંદર અમારે આ ભીખુ દાદા અને અમારા ઘનશ્યામ દાદા મંદિરમાં રહેવા આવી ગયા સંબંધીઓ છે ઉંમરવાળા છે છતાંય કે ભગવાન નું ભજન કરું છું મંદિરમાં આવી ગયા તમારે આજે મોન્ટુ ભગત હવાર ના આવીને મંદિરમાં ભજન કરતા હતા કોઈક એવા છે અમારા સુધી ભગત જેવા બાથરૂમો સાફ કરવા આવે છે વીક ની અંદર કોઈક એવા ભક્તો છે કે રાતને દિવસ રસોડું કરવા આવે છે એનો ટાઈમ વધારે મંદિરમાં જાય છે તો એને ભગવાનને કંઈક વધારે સમજ્યા છે બીજા કરતા કોઈક એવા છે કે શનિવાર આવે છે તો શનિવાર ચાર વાગ્યા ના આવીને ભગવાન હવે ભજન કરે છે તો એ એવા છે તો કોઈક એવા છે કે જે શનિવાર થાય તો છ વાગે સભામાં આવે છે તો કોઈક એવા પણ છે કે આરતીના ટાઈમે પણ આવે છે એટલે એનો અર્થ એવો નથી કે એને મહિમા નથી કદાચ કોઈને જોબેથી ડાયરેક્ટ આવવાનું થયું હોય ધંધા આવવાનું થયું એ વાત જુદી છે પરંતુ ઘેર જ બેઠા હોય તો એક વ્યક્તિ ચાર વાગે આવે છે એક છ વાગે આવે છે એક સાત વાગે આવે છે ઘરમાં જ બેઠા ત્રણે ત્રણ તો ત્રણેવને ભગવાનના નિશ્ચયમાં ફેર છે ભગવાન તો દરેક માને છે કે આ ભગવાન છે પરંતુ એ ભગવાન કેવા મોટા છે એનો જે નિશ્ચય થાવો એ સાધુની કેટલી વાત સાંભળે કેટલી વાર વાતો સાંભળે ત્યારે એનો નિશ્ચય થાય દેહ ને દેહના સંબંધીનો નિશ્ચય થવો બહુ સહેલો છે ભગવાનનો નિશ્ચય થવો અઘરો છે સુકાનંદ સ્વામી છ પ્રકારના નિશ્ચયો છે એક નિર્વિકલ્પ નિશ્ચય એક સવિકલ્પ નિશ્ચય ત્રણેયોમાં ઉત્તમ ને કનિષ્ઠ ત્રણ ભેદ છે નિર્વિકલ્પમાં પણ ઉત્તમ મધ્યમને કનિષ્ઠ એ ત્રણ ભેદ છે આ મળીને છ ભેદ થયા હવે આ વાત થોડી કઠિન છે પણ હું તમને આજની સભાને અનુરૂપ પણ નથી છતાંય મારો વિષય આવ્યો છે એટલે મારે કર્યા વિના છૂટકો નથી પણ હું સહેલું આમ થોડું પડે એવું તમને સમજાવું સૌથી પહેલો કનિષ્ઠ લોઅર લેવલનો સવિકલ્પ નિશ્ચય સવિકલ્પ નિશ્ચય પણ સૌથી નીચેનો તો એ નિશ્ચય કેવો કે ભગવાન જ્યાં સુધી બીજા મનુષ્યો જેવું કામ ક્રોધ લોભમાં પ્રવર્તે ત્યાં સુધી એને પ્રોબ્લેમ ના થાય પણ ભગવાન બીજા મનુષ્ય કરતા કંઈક વધારે કરે ને તો તરત શંકા થાય જેમ કે પરીક્ષિત રાજા શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી પાસે બહુ પ્રેમથી સાંભળતા હતા બહુ પ્રેમથી અને સુખદેવજી મહારાજ પણ અમૃતની જેમ એ કથાનું પાન કરાવતા હતા પરંતુ જ્યારે રાસ પંચાધ્યાયની કથા આવી અને સુખદેવજી એ વાતને છેડી કે ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા અને રાસનું જે વર્ણન દશમ દસમ અંદર થોડું ઘણું કરેલું છે ગોપીઓ સાથે જે રમ્યા છે એનું થોડું ઘણું જે ખરેખર વાસ્તવિક જેવો રાસ થયો તો એ વર્ણન તો સુખદેવજી છુપાડી દીધું કેમ દીધું કારણ કે પરીક્ષિતને શંકા થઈ કે ભગવાન થઈને પર સ્ત્રીઓ વારે કેમ રમ્યા આવો જે નિશ્ચય એને કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય કહેવાય ભગવાન છે ચરિત્રો આગળથી સાંભળ્યા પણ જ્યારે એવી વાત આવી કે ગોપીઓ સાથે રમ્યા પર સ્ત્રીઓ સાથે ભગવાન રમ્યા ત્યારે એને શંકા થઈ કે પુરુષ એકલો અને આટલી સ્ત્રીઓ વચ્ચે રમે એ ભગવાન ભગવાન કેવી રીતે હોય આ કનિષ્ઠ સવિકલ્પ કહેવાય જ્યાં સુધી બીજા જેવું કરે ત્યાં સુધી વાંધો નહીં પણ એથી વધારે કર્યું ને જો એક સ્ત્રી રાખી હોત તો એને શંકા ના થાય પણ અનેક સ્ત્રીઓ વચ્ચે રમ્યા એટલે શંકા થઈ તે કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય છે પછી મધ્યમ સવિકલ્પ ભગવાન કઈક ચરિત્ર બીજા આ જે ચરિત્ર કર્યું એનાથી કઈક વધારે કામ ક્રોધ લોકમાં પ્રવર્તે તો પણ એનો નિશ્ચય ના તૂટે એવો જે છે એને મધ્યમ સવિકલ્પ નિશ્ચય વાળો કહેવાય પછી એનાથી ઉપર ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળો ભગવાન ગમે તે કરે તમે અગ્નિની અંદર વિષ્ટા નાખો તો વિષ્ટા બળી જાય અને અગ્નિની અંદર કઈક બીજો સારો પદાર્થ નાખો તો એ બળી જાય અગ્નિ કોઈ દિવસ અપવિત્ર થતો નથી અગ્નિ છે એમ ભગવાન તો સર્વ કરતા છે સર્વભોગતા છે ભગવાનને કોઈ દોષ નથી જે માનવા વાળો છે એ ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળો છે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના વક્તાએ ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળા કહેવાય એમને એમ સમજ નથી કે ભગવાનને કોઈ દોષ લાગતો નથી સાથે ભગવાને વિહાર કર્યો પોતાની નજર સામે જોયું કે ભગવાન પરસ્ત્રી સાથે વિહાર કરે છે પણ ઉદ્ધવજીને શંકા ના આ ભગવાન હશે નહીં હોય એને ઉત્તમ સંકલ્પ નિશ્ચય કહેવાય હવે આ ત્રણ નંબર આવે એનાથી ઉપરનો નિશ્ચય કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય પોતાને આત્મા રૂપ માને હું આત્મા છું બોલો તો તમે બધા હું આત્મા છું બોલો તો હું આત્મા છું બોલો ફરી હું આત્મા છું ફરી બોલો હું આત્મા છું હવે હું તમને પૂછું તમારું નામ શું તો શું કહો તમે શ્રીજી મહારાજે એક ઢેડ હતો ઢેડને બોલાવ્યો મહારાજ છે મહારાજે આત્મજ્ઞાનની વાતો કરતા હતા એ મહારાજે ઢેડને બોલાવ્યો ઢેડને બોલાવીને મહારાજ કે એ ભલે બાપ તું કોણ અરે બાપ કે હું તો ઢેડ છું ભલે મહારાજ હું તો ઢેડ મહારાજ કે ઢેડ નહીં તું આત્મા છો બોલ બોલો હું છું પેલા સો વખત મહારાજે બોલાવ્યું કેટલી વખત સો વખત પછી મહારાજે પૂછ્યું તું ભલે બાપ ઢેર છું કે આ જીવને આ દુનિયાની કોઈ પાઠશાળા એવી નથી આ દુનિયાની યુનિવર્સિટીઓમાંથી ડોક્ટરો લોયરો સારા સીપીએ માસ્ટર ડિગ્રી કરેલા વ્યક્તિઓ બહાર પડે છે પણ પોતાની જાતને ઓળખી શકે એવી કોઈ યુનિવર્સિટી નથી જીવ બધું જ કરે છે પણ પોતાની જાતને આખી જિંદગીમાં ઓળખી નથી શકતો એટલે જ કોઈ સંતે પુસ્તક લખ્યું છે જૈન સાધુ છે પણ એને પુસ્તકનું હેડિંગ બહુ સરસ લખ્યું છે હું મારી જ શોધમાં વિજ્ઞાને ઘણું બધું શોધ્યું તમે પણ ઘણું બધું ડેવલોપ તમારા ગ્રહસ્થ આશ્રમમાં કરતા હશો તમે કોઈ જગ્યાએ તમે કોમ્પ્યુટર એન્જિનિયર હશો કે કેમિકલ એન્જિનિયર હશો તો સારું રિસર્ચ પણ કરતા હશો પરંતુ આ જીવે ક્યારેય પોતાનું રિસર્ચ કર્યું નથી પોતાની શોધખોળ હું મારી જ શોધમાં પોતાને શોધો ક્યાં હતા શું હતા આજે આપણે જે જે આપણા વડીલોની વડીલોની સ્મૃતિમાં આ સભા રાખી હોય એ વડીલો જો ભગવાનના ભક્ત હતા તો ભગવાનના ધામને પામ્યા છે એ ભગવાનના ધામની અંદર મુક્ત પદવીને પામીને સુખિયા થયા છે પરંતુ જેના વડીલો સત્સંગમાં હતા જ નહીં જેના વડીલો વૈષ્ણવ નહોતા જેના વડીલો સત્સંગી નહોતા જે વડીલોએ ક્યારેય પણ મંદિરનું પગથિયું નથી ચડ્યા એ વડીલોના આત્માઓ ક્યાં હશે આપણા જ હતા ને ક્યાં હશે આપણે પણ આપણી આટલી ઉંમર થઈ એમાં એક વર્ષ ઉમેરીને પૂછીએ હું કોણ હતો ને ક્યાં હતો બસ ત્યારે જ વાસ્તવિક જીવને પોતાનું સ્વરૂપની ઓળખાણ થાય છે કે હું આત્મા છું જ્યારે આત્મા પોતાને માને અને ભગવાનની ભક્તિ કરે અને એની અંદર ચાર પ્રકારના પ્રલય છે એક નિમિત્ત પ્રલય એક નિત્ય પ્રલય નિત્ય પ્રલય એટલે તમે રોજ જોવો છો આ પૃથ્વી પર લોકો મરે છે જીવે છે મરે છે જીવે છે ઘણા બધા જીવો મરે છે જન્મે છે ને મરે છે જન્મે છે ને મરે છે એ નિત્ય પ્રલય છે બીજો નિમિત્ત પ્રલય છે આપણું આ યુનિવર્સ ચૌદ માળનું છે ચૌદ માળ એમાં આપણે સાતમા માળ પૃથ્વી લોક સાતમો માળ છે નીચેથી માંડીને ઉપરના દસ લોક સુધીનું બધું નાશ પામી જાય ઉપરના ચાર જ ફ્લેટ રહે બાકીના દસ ફ્લેટો નાશ થઈ જાય બ્રહ્માની રાત પડે ત્યારે એને નિમિત્ત પ્રલય કે છે સો વર્ષ જયારે બ્રહ્માના પૂરા થાય ત્યારે આખું બ્રહ્માંડ ખલાસ થઈ જાય એને પ્રાકૃત પ્રલય કે છે અને એવા અનંત કોટી બ્રહ્માંડો નાશ થઈ જાય ને અનંત કોટી બ્રહ્મા વિષ્ણુ શિવ ને અનંત જ્યાં સુધી પ્રાકૃત પ્રલય નિમિત્ત પ્રલય થાય તો એને બીક ના લાગે એટલે દસ લોક નાશ થઈ જાય ને તો એને કશું ના થાય હું તમને એક દ્રષ્ટાંત આપું તમારો નાનો છોકરો હોય ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં કીધું કે તમારો નાનો છોકરો હોય એ છોકરો તમે બધા નાના હશો ત્યારે નાના રમકડા માટીના બનાવીને રમ્યા હશો રમ્યા છો હા કે ના રમ્યા છો હા આમ ઢીંગલો ઢીંગલી બનાવો ત્યાંથી જ લગ્ન કરવાનું શીખ્યા છે બોલો સારું મને મને યાદ છે નાના છોકરા હોય ને આમ થોડા આગળ બેસજો બસ નાના છોકરા હોય નાના છોકરાઓ એ ત્યાં નાનો ઢીંગલો બનાવે ઢીંગલી બનાવે ખબર નહીં ક્યાંથી શીખ્યા હોય આ પણ એ બનાવે ને પછી કે તારી આ દીકરી ને તારો આ દીકરો ને બેના ફેરા કરવી આ બધું તમે જ શીખવાડતો હોય ને બાકી આવે ક્યાંથી ગુનાદિતાનંદ છે કે બાપના અહીંયામાં સ્ત્રી તે સ્ત્રી આપે ને સાધુના અહીંયામાં ભગવાન તે ભગવાન આપે તે પછી સમે જે વાતમાં લખ્યું એ કહું છું કે નાના બાળકો ધૂળનો કંસાર બનાવે અંદર ઘી કયું નાખે ખબર છે સ્વામીએ વાતમાં લખ્યું મારે એ જ કહેવું પડે તમને બાપા હસવા માંડે બાપા આ લોકો નહીં ખબર હોય ઘી ક્યુ નાખે સ્વામી સ્વામી એ લખ્યું એવું છું ગોપાલ પેશાબ નું ઘી નાખે એનાથી માટી પલાળે પછી એનો કંસાર બનાવે મોટા સાધુ સમજવા જેવા હોય આટલું આવું દ્રષ્ટાંત પણ એના દ્વારા જે મોટા સાધુનો સિદ્ધાંત સમજાવે છે ને એ સમજવા જેવો હોય એનો કંસાર બનાવે પછી એમાંથી માણસો બનાવે એના રમકડાઓ બનાવે એનું ગાળું બનાવે એ બધું જ ઓલા ઘીમાં કેટલો સરસ માલ કહો એમાં કઈ માલ છે હવે તમે તમે તો તમને એવું લાગે ને અત્યારે હા જયારે નાના હો ત્યારે ના લાગે પણ અત્યારે એવું લાગે ને હવે અત્યાર અત્યારના જો કે અત્યારના છોકરા તેનાથી રમવા અત્યાર તો જન્મે ત્યાંથી જ ફાઈટિંગની ગેમ પછી પેલું કાર રેસ ને પાછા મા બાપ એની અંદર પાછા પોતાનું ગૌરવ લે મારો છોકરો તો ગેમ રમે ને સ્વામી એટલે આમ બિલ્ડિંગો ઉડાડ દે ઓહો ભાઈ મોટો થઈને તમારે બેનું બિલ્ડિંગ ના ઉડાડે એટલું એને કંટ્રોલમાં રાખજો તમને બેન ઉડાડ દેશે આ મોટો થઈને ના ના સ્વામી એવો હોશિયાર એવો હોશિયાર કે આમ રેસ અત્યારથી સ્વામી મોટો થઈને શું કરશે માથું ભાંગશે બીજું કઈ નહીં કરે શું કરશે નાનો હોય ત્યારેને મંદિર લાવો અત્યારે જો ઉપર કેવી બાળકોની સભા ચાલે છે અમારા અજીત ભગત કૌશિલ ભગત આ બધાય ભેગા થઈને ઋષિ સ્વામીને બધા અંગ્રેજીવાળા ઉપર ચલાવે છે એના બાપાઓ બધાયના નાના છોકરાઓને એક બે બાપાઈ બેઠા જ મેં કહ્યું તમે બાળ મંડળમાં કેમ મને કે સ્વામી આને હખના બિહાડવા બેહવું પડે ને તે છોકરાઓને સંસ્કાર મળે તમારા છોકરાઓને એકલા હોર્સ રાઇડિંગ ને એકલા સ્વિમિંગ અને એકલા કરાટે અને એકલું ક્યાં આ જગતનું જ્ઞાન આપવા ના લઈ જતા સાધુ પાસે લાવજો ભગવાન પાસે લાવજો જેનાથી એ છોકરાઓને એમ લાગે કે અમારા મા બાપે અમને કઈક દીધું નહીં તો એ આજથી અઢાર વીસ વર્ષ ને પચીસ વર્ષના થશે અને પછી તમે કંટ્રોલ કરવા જશો કે હવે છોકરાને કંટ્રોલ કરવા છે નહીં થાય નહીં થાય એને લાવો ભગવાન પાસે સાધુ પાસે લાવો તો જ એને સંસ્કાર મળશે એ છોકરાઓ કળીઓ બોલતા હોય તમે સ્ટેજ ઉપર સાંભળી જ છે ને કાલી ગેલી ભાષામાં કડીયો બોલતા હોય મહારાજની નંદ સંતોની લખેલી એ કડીયો બોલે ત્યારે કેવું વાલું લાગે આપણને કેવું સરસ આ છોક છોકરો બોલે છે પણ એની પાછાનું કારણ એ અહીં કેટલાય અમારા ગૌતમભાઈ ના આવી કે પણ એમના ઘરના છે રામને લઈને આવી જ જાય શનિવાર તમે બે મેમ્બર ના આવી શકો તો કાંઈ નહીં પણ એક પણ તમારા છોકરા માટે વધારે પૈસા કમાવા પાછળ વજન ન દેશો જેટલું તમારા છોકરાઓને સંસ્કાર પાછળ આપો સંસ્કાર આપો ભણવાનું એની જાતે શીખી જવાના છે એ વાર જ નહીં લાગે આપણું ઇન્ડિયન બ્રેઇન આમે બહુ પાવરફુલ હોય પાવરફુલ હોય એમ એની પાછા પડે પણ એને સત્સંગ આપવાની અંદર જો ધ્યાન નહીં રાખે તો ઇન્ડિયન બ્રેઇન એટલું જ કામ બીજું કરી શકે છે કારણ કે એની પાસે બધું જ હોય એ આપણા લોહીગત બ્લડના ગુણો છે એટલે છોકરાઓ નહીં લાવો નાની દીકરીઓ હોય તો એને પણ એ સભાઓ બહેનો કરે છે જે ઉપર કોર્સ ચાલે એ જ માટે ચાલે નાની દીકરીઓને ત્યાં લાવો સંસ્કાર તો તમે શનિવાર હું તો તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આ સભામાં આવેલા ભક્તો આજે તમે વ્યવહારના કારણે આ સભામાં આવ્યા હો તમારાથી આ મંદિર અડધો પોણો કલાક દૂર હોય તો આ મંદિર આવો અરે આ મંદિર ના આવો તો તમારા નજીકના એરિયામાં તમને જ્યાં પ્રતીતિ આવે એ મંદિરમાં તમે હિન્દુ ટેમ્પલની અંદર તમે સ્વામી ભગવાન નથી ધરાવતા તો તમે જેમાં તમારા છોકરાઓને સંસ્કાર અપાતા હોય એવા જાઓ ત્યાં લઈ જાઓ શનિવાર એકલા સોશિયલમાં ના જશો દર શનિવાર આમ કાર્ડના કાર્ડ પડે કે આજે આ પાર્ટી આજે આ પાર્ટી આજે આ પાર્ટી છોડો પાર્ટી એ પાર્ટી જેવું આપણા બધાનું જીવન કરનાકશે આખું ફેમિલી પાર્ટી જેવું કરશે ઘણા તો વાટ જ જોતા હોય કે શનિવાર મંદિર મંદિર તો છ મહિને એકવાર જવાનું બાકી બધું સોશિયલ જ હાચવ્યા કરવાનું તો બધું સોશિયલ થઈ જશે એમાં કાંઈ સારું નહીં થાય અને એ જેથી ખબર પડશે કે આ બધું ગયું તે સમય નહીં હોય આપણી પાસે સમય જતો રહ્યો હશે તેથી ભારો ભાર પશ્ચાતાપ થશે આજ કેટલાય પસ્તાય છે એટલે તમને બધાય આની અંદર આવેલા લગભગ એવા હશો કે તમે મંદિર જતા જશો નાના બાળકોને લઈ જ જતા હશો પણ ન જતા હોય તો તમારું સોશિયલ ઓછું કરીને પણ મા અથવા બાપ બેમાંથી એક છોકરાને લઈ તમે કોઈ સારા સંસ્કાર જ્યાં અપાતા હોય ત્યાં જાઓ જેનાથી એ છોકરાઓ પણ આજે તમે જેમ સભાઓ આ રાખી છે આ પરિવારોએ જે સભા પોતાના વડીલોની સ્મૃતિમાં રાખી છે તમારી સ્મૃતિમાં કોઈ સભાઓ ક્યારેક મંદિરમાં કરે નહીં તો છોકરાઓને ખબર નહીં પડે કે મારા બાપા પાછળ કે મા પાછળ સભા કરવી એને એવી ખબર નહીં પડે કે બાપા પાછળ કે મા પાછળ પારાયણ કરવી એની એમ ખબર નહીં પડે કે બાપા પાછળ કે મા પાછળ રસોઈ દેવી ભગવાનને કે સાધુને એમ ખ્યાલ પણ નહીં આવે માટે સંસ્કૃતિને બહુ સાચોવાળા ભક્તો એકલા પ્રવાહમાં નાખ્યા અમે તો ક્યાંય જોવા જતા નથી અમે કાંઈ કોઈ જગ્યાએ અમને કોઈ બોલાવીએ નહીં અમે જઈએ તો અમને કાઢી મૂકે ત્યાંથી અને અમે જઈએ નહીં પણ અમે તો સાંભળીએ ને કે ઓહો ભગવાનના ભક્તો આમ તમારા સમાજના મોટા સમાજ ભેગા થયા હોય ચરોતર સમાજ ફલાના ગામનો સમાજ અને સમાજ આખો ભેગો થયો હોય હવે સમાજ અને ગામના ગૌરવ લઈને બધા ભેગા થયા હોય અને એવી સંસ્કાર કામ થતું હોય એક બાજુ પર મીઠ હોય એક બાજુ પર દારૂ હોય એક બાજુ પર ડિસ્કો હોય આખું ગામ ગામનો સમાજ ભેગો થયો ફલાનું ગામ અમારો સમાજ ભેગો થયો તો શું કર્યું એ સમાજે કર્યું શું ભેગા થઈને એ સમાજે શું કર્યું ધોવાણ કર્યું સંસ્કૃતિનું એના કરતા સત્સંગ કોઈ સમાજો એવા હશે કે જે વાસ્તવિક સંસ્કૃતિને જાળવવા માટે પ્રયત્ન કરતા હશે હું એમ નથી કે તો દરેક સમાજમાં આવું જ હોય પણ મોટે ભાગે આજ આવું થતું જાય છે એ બહુ ભયજનક સ્થિતિ છે અમે તો સાધુ છે આમ વિચારીએ છીએ ને તમે જેમ લાંબો વિચારો ને ગ્રહસ્થ આશ્રમમાં કે એક બંગલો થાય ચાર ગાડી થાય એમ અમારી જોબ છે સમાજ સુરક્ષિત રહે એની ચિંતા કરવી તેનો આમ વિચાર કરીએ ને તો ઘણી વખત એમ થાય કે આ તો હડગ્યું છે આમાં તો જેટલું આમ પેલો હળગ્યા હોય ને પૂડા જેટલા આમ ફટફટ ખેંચી બચી ગયા એટલા તો કર નાખશે એવું છે એટલે તમે ભલા થઈ અમારા જેવા સાધુઓ આટલી ઉંમરે ત્યાગ કરીને બેઠા હોય અહીંયા આગળ કેટલાય ત્યાગ કરવા આવેલા છે એ બધા આવ્યા છે સમાજની સેવા કરવા માટે અમારે અહીં કૌશિલ ભગત આવ્યા છે કેનેડા વાળા ભગત એની અર્પણ વિધિ થઈ તમે ઉત્સવમાં જોઈ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ લાવવા વાળો છોકરો છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ એને કેનેડાની અંદર સ્કોલરશીપ મળતી હતી મેડિકલ લાઇનની અંદર સ્કોલરશીપ એ કેનેડાની ગવર્મેન્ટ આપતી હતી એ છોકરો એવા મા બાપે એને પ્રેમથી અર્પણ કર્યો આ સત્સંગની સેવામાં શું ગુરુજીની સેવા માટે શું એ ગુરુજીના પગ ડાબવા માટે આવ્યો છે એ શું અમારા બધા માટે રસોઈ કરવા માટે આવ્યો છે એ તમારા માટે આવ્યો છે આ સમાજના ઘડતર માટે આ સમાજના ઉપયોગમાં આવવા માટે એના મા બાપે આપ્યો છે આ સમાજની અંદર તમારા દીકરા દીકરીઓ છે એને ભગવાનનું જ્ઞાન મળે એના માટે એને એટલો મોટો ત્યાગ લીધો છે બાકી નાઇન્ટી ફાઈવ બાકી તો જગતમાં તો એમ જ છે ભીખ માગવું હોય ગાંડા હોય એ બધા સાધુ થાય આ જગતની અંદર એવી છાપ છે કે જેને ખાવા ના મળતું હોય બિહારીલાલજી મહારાજે લખ્યું ખાવા ના મળે તેથી થયા બાવા આ બાવા હોય એવા ખાવા ના મળે ને બાવા થાય એ જુદા થાય સ્વામીનારાયણને ત્યાં બાવા નથી થતા સ્વામિને ત્યાં તો સાધુ થાય છે કે જે સાધુ ચિત્રે વીટેલા રતનો છે આ સમાજ માટે ચિત્રે વીટેલા રતન કરોડો રૂપિયા ખરદતા પણ ના મળે કરોડો રૂપિયા ખરતા આ સમાજ સાધુને શું આપે મને કહો સાધુ સમાજ સાધુને શું આપે ને સાધુ સમાજને શું આપે સાધુ સમાજને જે આપે સમાજ કરોડો સમાજ ભેગા થાય અને કરોડો સમાજ ભેગા થઈને એક સાધુ નું ઋણ ક્યારેય અદા ના કરી શકે સાધુ એટલું સમાજને આપે છે એટલું આપે છે પોતાની મેં હમણાં જ આગળ કીધું કે પોતાની હગી જ્યાં જન્મ લીધો હોય જેની કુખે એ માને રડતી મૂકી નીકળવી કોના માટે આ સમાજ માટે કોના માટે કોના માટે હું એને વેર થઈ ગયું એની યારે શું એ દુશ્મન થઈ ગયા એના અને કોઈ એવું માને કે જે દુશ્મન થાય એ સાધુ થાય કોઈ દી ના થાય થાય જે છોકરાઓ સાધુ છે ને એના એટલા જ વાલા હોય છે એના કુટુંબ એટલા જ હોય છે દુશ્મનો એ સાધુ ના થાય એ જે જે છોકરો સાધુ થતો હોય છે ને એના મા બાપ ને એટલો જ વાલો હોય છે મા બાપ ને એ પણ વાલો હોય છે એના મા બાપ પણ વાલા હોય છે પણ એના હૃદયની અંદર એક ગ્રંથી બહુ પાક્કી હોય છે કે અહીંયા આગળ રહીને મારા એકલાનું કલ્યાણ થશે અને જો હું ભગવાન સ્વામીને સમર્પિત થઈ જઈશ તો હજારોનું કલ્યાણ મારી ભેગા થશે ત્યારે થતું હોય છે હું એટલા માટે કઉ છું કે આપણને મળેલો આ સમાજ આપણને મળેલો જે સંત સમાજ એનું આપણને યથાર્થ મહાત્મ્ય હોય તો તમે તમારા છોકરાઓને લાવીને સોંપી શકશો અમારે અહીં કેટલા ભરતભાઈ મેનપુરાવાળા જો નાનો છે સહજ મૂકી જ જાય અંદર લઈ આવે સાધુ ફોન કરે વીકડેઝ માં લઈ આવે અને ઘણા મા બાપ ને અહીંથી સંતો ફોન કરે કે ભાઈ મૂકવા આવજો તમારે કાંઈ નથી કરો મૂકી જજો ખાલી મૂકી જાજો તો કે સ્વામી નથી આમ થાય એવું ઓલું નથી થાય એવું બીજું કાંઈ ના હોય એમ હોય કે એના કરતા કરાટેમ જાય તો હોશિયાર થશે હા કરાટેમ જશે તો હોશિયાર થશે સ્વિમિંગમાં હું માનું છું કે આ યુગ પ્રમાણે હોવું જોઈએ પણ એટલું બધું ના હોવું જોઈએ તમે યુગ બાજુ દ્રષ્ટિ રાખો અમે પણ સંતો પણ રાખીએ છીએ યુગ પ્રમાણે બધું બધું આ યુગ પ્રમાણે કરીએ છીએ રાખીએ છીએ પણ યુગ સાથે એટલા ના ભળી જઈએ કે આપણું મૂળ આપણને ભૂલાઈ જાય અમે એટલા માટે તમને ટકોર કરી કા તમે મોટી સંખ્યામાં છો ક્યાં ક્યાં દૂર દૂર રહેવાવાળા હશો પણ તમારા નજીકના મંદિરોમાં જે કોઈ મંદિર હોય તમે લઈ જજો તમારા છોકરાઓને અને ત્યાં સંસ્કાર કેન્દ્રમાં મૂકજો તમને કાંઈ નહીં થાય પણ તમારા છોકરાઓનું શું મહેશભાઈ તમારા લાવજો હા આજે આ સભામાં આવ્યા ને એટલો નિયમ રાખજો આવે સભા રાખી છે તો સુકાનંદ સ્વામી આત્મા રૂપ જે છે જે પોતાને આત્મા માને છે એને નિયમિત પ્રલય સુધી તો વાંધો નથી આવતો દસ લોક નાશ પામી જાય હું એ સમજાવતો હતો કે ધૂળમાંથી રમકડા થયા હોય હવે એ છોકરો રમકડું કર્યું તમને શું લાગે આ રમકડામાં શું લેવાનું છે પેશાબ માટી ભેગી કરીને રમકડા કંસાર બનાવ્યા આ તો ખોટો છે તમને શું લાગે આ ખોટો છે પણ એને મન શું છે એને મન કેવું છે સાચું છે હું તમને બીજું દ્રષ્ટાંત આપું તમે એક નાની કાર તમારા છોકરાને નાનો છોકરો હોય લઈ આપી હોય નાની કાર અને રિમોટ થી આમ રમતો હોય તો તમારે મન શું છે બોલો રમકડું પણ એને મન શું છે કાર એ કાર તૂટશે તો એને કેવું થશે બસ એવી રીતે જે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય વાળો મુક્ત છે ને પોતાને આત્મા માને છે એટલે દસ લોક સુધીનું કાંઈ તૂટી જાય ને દસ લોક એટલે આ પૃથ્વીની નીચેના સાત આની ઉપરના ત્રણ એ બધા નાશ થઈ જાય ને ત્યાં સુધી તેને એવું લાગે કે જ નથી એમાં હું રમકડું તૂટી ગયું આવો હોય આવી સમજણ હોય પછી એનાથી ઉપરનો મધ્યમ નિરકલ્પ નિશ્ચય વાળો એને આખું બ્રહ્માંડ માળનું છે ને એ બધું તૂટી જાય ને તો એને એવું લાગે એમાં શું આવે તૂટે એમાં શું એટલે એને મન શું હતું રમકડું એટલી ઊંચી સ્થિતિ પામેલા હોય એ સ્થિતિ કેમ એ તો તમારે બહુ કથા સાંભળવી પડે તીધી ખબર પડે અને એનાથી ઉપર ઉત્તમ નિરકલ્પ નિશ્ચય વાળો મુક્ત એ પોતાને અક્ષર બ્રહ્મ માનતો હોય હું મારું સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે મારે વિશે જ ભગવાન રહ્યા છે જે અક્ષરધામના મુક્ત છે ને પોતાના સ્વરૂપને મુક્ત માનતો હોય એવો જે છે ઉત્તમ નિર્કલ્પ નિશ્ચય વાળો મુક્ત છે આવી સ્વામી વાતો કરતા ત્યાર પછી શ્રીમદ સત્સંગી જીવનની ટીકા કરવાની થઈ ટીકાની રચના પણ ગોપાલન સ્વામીએ ઓગણીસો ની અંદર રઘુવીરજી મહારાજને કીધું કે મહારાજ શ્રી અમે આ સત્સંગી જીવનની ટીકા લખીએ હું અને નિત્યાનંદ સ્વામી ભેગા થઈને લખીએ ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું કે શ્રીમદ સત્સંગી જીવન તો આખું સુક મુનિએ સતાનંદ સ્વામી પાસે રહીને લખ્યું છે એટલે એમને જેવી ખબર હોય એવી આપણને ખબર ન પડે એટલે એમને સોંપીએ બધાએ રાજી થઈને એમને સોંપ્યું ઓગણીસો સ્વામીએ સત્સંગી જીવનની હેતુ ટીકા લખી નિત્યાનંદ સ્વામી બહુ રાજી થયા અને રાજી થયા પછી નિત્યાનંદ સ્વામી એની પૂજા કરી સ્વામીની પૂજા કરી થોડા સમય પછી નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા હવે આગળ સુકાનંદ સ્વામી એને શ્રીજી મહારાજ ધામમાં ગયા છે સંવત અઢારસો છ્યાસી જેઠ સુધી દસમના દિવસે મહારાજ એવી લીલા કરી અને જયારે શ્રીજી મહારાજ ધામમાં ગયા એવી મહારાજે લીલા કરી ત્યારે સુકાનંદ સ્વામીને બહુ જ એનો આઘાત લાગ્યો એ અહીં આગળ લખે છે જેને મહારાજ રાખ્યા છે હારી જન રાખ્યા છે હારી તેને વામનો યોગ તેને વાલમનો વિયોગ ભારી દેહનો તેને સુખ ગામે મા दहनु सुखगा मे माल लागे हरि दाम भागे हरि सुख सुखमुनि ने सा रे श्री हरि सुखमुनि ने सा श्री જાને ਆੜੇ ਆਪਤੀ ਵਿਜੜੀ ਜਨ ਪੜੀ ਆਪਤੀ ਵਿਜੜੀ ਕੰਥ ਗਾਇਆ ਕਿਹੜੇ ਹੂਸ਼ ਕਾਰੋ ਕੰਥ ਗਾਇਆ ਕਿਹੜੇ ਹੂਸ਼ ਕਾਰੂ ਕੋ ਜਨ ਰਸ ਨੇ ਜੋੜਾ ਨੇ ਤਜੋ અહી લખે છે સુખ મુનિ સાંભળે શ્રી હરિ જેને મહારાજે રાખ્યા છે હારી સુકાનંદ સ્વામી એક એવું પાત્ર છે સંત સમુદાયમાં કે જેને ભગવાન સદાય પોતાની સાથે રાખ્યા હતા નાનામાં નાનો એક પત્ર લખાવવો હોય તો એ સુકાનંદ સ્વામી પાસે મહારાજ લખાવતા સુકાનંદ સ્વામીની પથારી શ્રીજી મહારાજ અક્ષરોડીમાં સુતા ત્યાં નજીકમાં જ સ્વામી હંમેશા બેસતા રાતોની રાતો સુધી મહારાજની ભેગા જ રહ્યા બહુ નાની ઉંમરના સાધુ હતા સુકાનંદ સ્વામી બહુ જ નાની ઉંમરમાં સાધુ થયેલા હતા પરંતુ સ્વામીમાં સાધુતાના ગુણ એવા હતા કે મુક્તાનંદ સ્વામી આદિ સદગુરુઓની ભેગા સ્વામીની સદગુરુ તરીકે શ્રીજી મહારાજે સ્થાપના કરેલી સુકાનંદ સ્વામીને મહારાજ જ્યારે ધામમાં ગયા અનેક પરમહંસોને વિયોગ થયો તો વાલા ભક્તો આત્માને પરમાત્મા બે જ સાચા તત્વો છે બાકીનો બધો જ તમે જ જીવી રહ્યા છો એ લાઈફ તમામ એક સ્ટેજ પોગ્રામ છે આ પૃથ્વી પર આવેલો દરેક વ્યક્તિ એક સ્ટેજ પોગ્રામ કરે છે કોઈ બાપ તરીકે કોઈ મા તરીકે કોઈ પુત્ર તરીકે કોઈ પુત્રી તરીકે પણ બધાનું લક્ષ્ય એક જ છે આપણે બધા આત્માઓ છીએ આપણે બધા આત્માઓ છીએ અને એ આત્મા તમામ આત્મા પરમાત્માને ઝંખે છે પરંતુ માયાના આવરણોના કારણે આપણને કાંઈક વિષયો સારા લાગે છે કાંઈક આ જગત સારું લાગે છે એની પાછળનું કારણ એક જ છે છે આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ જેમ પેલો બાળક નાના રમકડાથી એમ માને કે આ મારું છે હું એનો છું એવી રીતે આપણી જે સમજનો છે એને જ્યારે મહાપુરુષોને મુક્ત પુરુષો જોવે છે ત્યારે જેની તુચ્છ સમજણ છે એને જોઈને મહારાજ અને મોટા પુરુષને એમ લાગે છે આ બાળક છે એને ખબર નથી આ તો રાખના રમકડા મારા રામે રમતા મૂક્યા રાખના રમકડા આ તો રાખનું રમકડું છે લાગે છે છે જુવાન મોટું રાખનું રમકડું જે જેમ હોય એમ જ થાય આની રાખ કેમ થાય છે કારણ કે આનું મેઇન મટીરિયલ રાખ જ છે જે અંદર બેઠો બોલી રહ્યો છે જે હું હું કરી રહ્યો છે એ આત્મા છે સત્ય છે એ પંખી જેથી ઉડે છે તેથી આ તો રાખ જ છે એટલે રાખ જ થવાની તમે ગમે તે કરો રાખ જ થવાની એ ધૂળ છે ધૂળ જ થાવાની એને નહીં પાડો અને એને પાણીમાં નાખશો તો માછલા ખાશે એને નહીં વિષ્ઠા થાશે થાશે ધૂળ એને પાણીમાં નહીં નાખો અને ક્યાં ખુલ્લામાં નાખશો તો કાગડા ખાશે અને થાશે વિષ્ઠા થાશે ધૂળ કારણ કે ધૂળ જ છે મીટી કા દે આ હેય કાયા ફેર ભે કેતની આસ લગાયે હે આ છે ને નિત્ય નિયમની કેસેટ આપણી છે એ નિત્ય નિયમની કેસેટ આજથી લગભગ નાઇન્ટી નાઇન કે ટુ સંજાયા ની અંદર કરવા ગયા હતા હવે મારું તો કોઈથી હું કઈ સંગીત શીખેલો નહીં પણ મને ચાન્સ મળી ગયેલો એ કેસેટમાં મેં એક આવ્યું છે કોરસમાં ત્યારે ત્યાં ગયા ને ત્યાં એક કેસેટ વાગતી હતી એને બધું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તો ચાલતું હોય ને મને આ શબ્દો મેં એ વખતે સાંભળેલા મને ત્યારે આમ બેઠા યાદ રહી ગયેલા મારો સ્વભાવ એવો કે મને આમ કઈક બહુ અગત્યનું મારા હૃદયને સ્પર્શે હોય તો મારે એક જ વાર સાંભળવું પડે એક જ વાર વાંચવું પડે નહીં તો તમને હજાર વખત મને કોણ કે મારું નામ મનુભાઈ તો હું ભૂલી ગયો કે મનુભાઈ ચાર વખત પૂછું હું નામ ના સ્મૃતિ રે પણ કેટલીક વાત બહુ સ્મૃતિમાં રહી જાય મેં એક જ વાર એ શબ્દ સાંભળેલો અમે અમારું રેકોર્ડિંગ પૂરું થયું કે બહાર નીકળતા ને એને એક વાગતું તું એ કે સ્વામી અમારા બહુ સરસ એક ગઝલ છે કે આ છે બહુ સારા શબ્દો ત્યારે મેં આ સાંભળ્યું મિટ્ટી કા દિયા હે યે કાયા ફિર બી કીતની આસ લગાય કોઈને તમે માટીનો ઘડો ફૂટી જાય એવો આપ્યો હોય અને એને આશા હોય કે આ માટલામાં હું આખી દુનિયા થાય કોઈ શક્ય છે છે એ કહેવાય એમ લખી કે કા દિયા કાયા ક્યારે ભાંગી જાય એનું નક્કી નથી આને ક્યારે કેન્સર આને ક્યારે હાર્ટ એટેક આને ક્યારે એક્સિડન્ટ શું થાય અને એક મિનિટની અંદર પ્રાણ પંખીરું ઉડી જાય એવું હાવ નાજુક કાચો માટીનો પીંડો આપ્યો છે ફિર બી કિતની આસ લગાવે હે તોય તો આશા કેટલી ચાર બંગલા ઇન્ડિયામાં આમ કરું અમેરિકામાં આમ કરું ઓસ્ટ્રેલિયામાં આમ કરું લંડનમાં આમ કરું આખી પૃથ્વી તર લખી લે બહુ જાજી આશાઓ ના બાંધશો તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તમારે જરૂર છે એક ઘર તમારો એક સારો બિઝનેસ હોય તમારું ઘર કુટુંબ પરિવાર સારી રીતે ચાલતું હોય તો પાંચ પચીસ ધર્માદો ભગવાનને કરી શકતા હો બસ બહુ ડોટો ના કાઢશો કે ઇન્ડિયામાં પાંચ કરોડ રોકી નામના પછી જમીનના ભાવ વધે તો આવું દો આવું દો પછી એનું ટેન્શન ભાવ ઘટે તો આને અહીં થાય અમારે એક ભગત આવ્યા અમારી આરે નામ નહીં દઉં ભગતને થયું તો એકદમ રાત્રે ઉદાસ થઈ ગયા મેં કીધું ભગત પણ અમારી ભેગા તમે સાધુ ભેગા આટલા ઉદાસ શું પ્રોબ્લેમ છે સ્વામી બહુ મોટો પ્રોબ્લેમ શું મારી ઇન્ડિયામાં જમીન છે અને જમીનના બે કરોડ હતા અને હવે પચીસ લાખે આવે એવા નથી અરે પચાસ લાખ ના બે કરોડ છે પણ કરોડે પૂરા આવે તો આવે મેં કીધું લીધી હતી કેટલા તો કે વીસ લાખમાં તો મેં કીધું તમને દુઃખ આનું તો કે સ્વામી હારું આ જુદી બે કરોડ હતા ના અચાનક કરોડ થઈ જાય મેં કીધું ભલા વીસ માં લીધી મળે છે એટલું તો સુખ માનો આમ ખોટ ક્યાં ગઈ પાંચ વર્ષમાં વીસ ના કરોડ તો થયા પણ હવે ખરેખર તો ન્યા બે કરોડ કઈ જમીન બોલી હતી કે મારા બે કરોડ થયા એમ બોલ્યું તું કોણ કોક માણસ કે મારે બે કરોડ માં લેવી છે હવે એને કીધું માર નથી લેવી મારે કરોડ માં આપો તો લેવી છે હવે ઓલો બોલ્યો અને દુઃખ આને થઈ ગયું કેમ ઓલી જમીન સાથે કઈક ના તો એવો બાંધ્યો છે ઓલી જમીન નથી બોલતી જમીન પર લખ્યું નથી તો આને અહીં ભલ ઘડીકમાં એટેક આવે ઘડીકમાં હૃદય બે જાય ને ઘડીકમાં ધબકારા વધી જાય બસ આજ એક ખેલ છે માયાનો ખેલ છે સત્સંગ તમને શું કરાવે છે સાધુ શું શીખવાડે છે એવા વિચારો આપે છે સાયકોલોજી ડોક્ટરો સો ડોલરની ફી ખર્ચી તમારું ટેન્શન દૂર કરે અને સાધુ વગર રૂપી એવા વિચારો આપે શાસ્ત્રોમાં છે ક્યાંય નથી આ છે ક્યાં છે છે ક્યાં ગમે એવો સત્સંગની અંદર જે હશે ને 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 એને ગમે એ કોઈ ડગી જાય સત્સંગની કાચપ હોય એટલે ડગી જાય અને સત્સંગ હોય ને ડગે નહીં આવે વાદળ આવે આજે આજે એસી ટકા વરસાદ છે પણ કઈ કાલ એસી ટકા રોજ રહેવાનું જશે ભાઈ વડોદરામાં પૂર આવ્યું તો હું રોજ પૂર આવવાનું છે રહેશે મહિનો હમણાં ઉતરી જશે બન તૂટે તો ક્યારેક આવે એમ સુખ દુઃખ દુનિયામાં સર્વને શીસ આવે કોઈની એક સ્થિતિ નથી રહેતી પણ એ બધું સત્સંગ આપે છે જો સત્સંગમાં જતા જ ના હોઈએ સત્સંગની વાત સાંભળતા જ ના હોઈએ તો કેવી રીતે થાય કેવી રીતે થાય આ માટીનો એક પિંડો આપ્યો છે પણ કેટલી આશા લગાવીને બેઠા છે અને એની અંદર એક કવિએ બહુ સરસ લખ્યું જીવન કે જરાતમી જીવનની નાની અમથી જ્યોત મળી છે હા સૂરજ સે ચાહે અને એના અરમાનો તો ઓ આપણું ખરેખર જો સંકલ્પનું લિસ્ટ કરવામાં આવે ને ભગવાન પાસે મારે આટલું આટલું જોઈએ એનું લિસ્ટ કરવામાં આવે ને તો ભગવાન ભૂલા પડે તારી ઉંમર તો એટલી છે નહી તને આવા હો જનમ આપું તોય તારા સંકલ્પ પૂરા નથી થાય એવા રાવણને કેટલી મોટી આયુષ આપી તોય રાવણ કે હજુ અધુર્યું પાંચ સંકલ્પ અધુરા એનું આયુષ કેટલું સોળ ચોકડી સત્યુગ દ્વાપર ત્રેતા ને કળિયુગ આવા ચાર યુગ જાય કડયુગના ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ થાય આપણે પાંચ હજાર સાડા પાંચ વર્ષ અત્યાર કળિયુગના કેવો ભયાનક છે હજુ તો ઘોડિયામ રમે જ માના તો એ આટલા ત્રાહીમામ કરી દીધો છે બોલો તે ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષનો જે દી થશે તે દી કેવો કળિયુગ હશે એટલું એનું આયુષ છે એનાથી ડબલ દ્વાપર છે એનાથી ડબલ ત્રેતા છે એનાથી ડબલ સત્યુગ છે એવી ચાર યુગની એક ચોકડીને એવી સોળ ચોકડીનું રાજ રાવણ પાસે હતું તો રાવણ એવું કે છે કે મારા સંકલ્પ પૂરા થવાના છે એના કરતા ભગવાન જે આપે ભગવાન ભજાઈને એવું આયોજન કરજો તમારા જીવનમાં એવું આયોજન કરો આમાં કેટલાય ભક્તો એવા બેઠા છે કે જે લોકો એવું વિચારે છે કે દીકરા દીકરીઓ પરની જાય કે સેટ થઈ જાય અમારે ભજન કરવું છે અમારે વધુ ભગવાન અને સાધુના સમાગમમાં રહી અને સેવા કરવી છે આવું છે એવા વિચારો રાખો પણ વર્ષે હજુ ને વર્ષે હજુ કયો ધંધો નાખવો આવો વિચાર કરવા વાળાને ધિકાર છે કે ભાઈ તારા હિતેર વર્ષથી આવે તો બહાર નીકળ ધંધા નાખવા માંથી સુખ વિયોગ જે જેની સાથે હોય એને વિયોગ હોય આ જીવને ઘણા બધા પ્રકારના વિયોગ થાય છે પણ સાચો જો વિયોગ હોય દરેક આત્મા પરમાત્માને છે ક્યારેય આપણને મહારાજનો વિયોગ થયો ક્યારેય આપણને એવું થયું કે ઓહો આવા મોટા મહારાજ એ મને સ્વપ્નમાં કેદી આવશે એ મારી આરે કેદી બોલશે એ મને કેદી ભેટશે ભેટવા જેવા તો આ એક છે મળવા જેવા તો આ એક છે સદાય સાથે રહેવા વાળા તો આ એક છે બાકીના બધા આપણને છોડી દેવાના છે સાથે આ એક જ રહેશે જેનો સંબંધ શાશ્વત છે એનો વિયોગ જે જીવને થાય એ જીવાતમાં ભાગ્યશાળી છે ક્યારે આપણે રડ્યું રડ્યા ઘણી વખત બહુ રડ્યા પણ ક્યારે શ્રીજી મહારાજના વિયોગમાં રડ્યા અડધી રાત્રે ઊભા થઈને હું તો કહું તમે શ્રીજી મહારાજને આમાં સભામાં કોઈ કૃષ્ણને માનવાવાળા બેઠા હોય તમે જે ઈષ્ટદેવને માનતા હો એ ઈષ્ટદેવનો હજુ મને મેળાપ નથી થયો એના વિયોગમાં કોઈ દી રડવું આવ્યું કે એ ઈષ્ટદેવે મારી આ રજુ આજ સુધી વાત ના કરી આટલા વર્ષો ગયા મેં એવી ભક્તિ કરી જ નહીં જેવી મીરાણી થઈ નરસિંહ મહેતાની થઈ તુલસીદાસની થઈ એવી મારી ભક્તિ જ નહીં એવો જો વિચાર હોય તો ભગવાનનો વિયોગ થાય સુકાનંદ સ્વામી સદાય શ્રીજી મહારાજની સાથે રહેલા છે શ્રીજી મહારાજ એને સાંભરે છે અક્ષરોઢી બાજુ જાય અક્ષર અક્ષરોઢી આમ સુની ભેંકાર લાગે આજ કેટલાય ભક્તો એવા છે કે જેના ઘરમાં અમે સંતો રહ્યા હોય ત્રણ દિવસ રહ્યા હોય ને કે ચાર દિવસ રહ્યા હોય ને અમારા નીકળ્યા પછી દહ દહ પંદર પંદર દિવસ સુધી રડતા હોય કે ઓહો સંતો અહીં બેઠા તા ગુરુજી આવ્યા ત્યારે અહીં બેઠા તા અહીં ઠાકોરજી જમાડતા હતા એ જગ્યાને ને જોઈને સાધુ સાંભળે કરવા જેવું તો આ છે દેહ ને દેહના સંબંધીમાં તો પ્રીતિ આખું જગત કરે છે તો ભગવાનની કળ છે કોઈને શીખવાડવું નથી પડતું થાય જ છે ભાગ્યશાળી એ છે કે જેને ભગવાન અને સાધુમાં હેત થઈ જાય ભાગ્યશાળી એ છે કે જેને આવા સત્સંગ સમાજમાં હેત થઈ જાય આમાંથી વિખુટું પડવાનું થાય ને રોવું આવે એ સાચું રડવું છે એ રડવું સાર્થક છે મહારાજથી દૂર જવાનું થાય ને રડવું આવે એ રડવું સાર્થક છે સાધુથી દૂર જવાનું થાય ને રડવું આવે એ રડવું સાર્થક છે બીજા આંસુ છે એ આંસુની કોઈ કિંમત નથી સુકાનંદ સ્વામી રડ્યા કરે છે ઓહો એ મહારાજ હતા મને બોલાવતા સુખમુની કાગળ લખો આવો આપણે આ ગ્રંથ લખવો છે આગળ આવું કરવાનું છે વારે વારે મને પોતાના રહસ્યો કહેતા એ અવાજ આવે હું ક્યારે સાંભળીશ એટલે અહીં લખે છે કે જેને મહારાજે રાખ્યા હારી તેને વાલમનો વિયોગ ભારી દેહનું તેને સુખ ગમે કેમ વાલું લાગે હરિધામ મન સ્વામીને એવો વિચાર આવે છે કે આ પાપી શરીર પડતું કેમ નથી તમે પ્રેમાનંદ સ્વામીના બાર મહિનાના પદો ક્યારેક વાંચજો કાર્તક માક્ષર સ્વામીએ જે બાર મહિનાના પદ લખ્યા છે સ્વામી એમાં લખ્યું કે આ બાર મહિનાનો વિયોગ મને થયો પણ મારા કયા પાપ એવા છે કે બ્રહ્મા પણ સાંભળતો નથી મારા એવા કયા પાપ છે કે હજુ આ શરીર રહ્યું છે ગોપીઓ કૃષ્ણના વિયોગની અંદર જે સ્તુતિ કરે છે એ સાંભળવા જેવી છે ગોપીઓ કે છે કે બ્રહ્મા તને શરમ નથી આવતી અમારા અમારા ભાગમાં તેવું શા માટે લખ્યું કે અમારે કૃષ્ણના વિયોગમાં જીવવું પડે એના કરતા તો આ શરીરને બાળી નાખ આ શરીર પડી જાય એ અમને પોસાશે અને વિયોગ કહેવાય અને વિયોગ કહેવાય ભગવાનના વિયોગની અંદર જ્યારે આવું થાય ત્યારે સાચી ભક્તિ કહેવાય એને પરાભક્તિ કહે છે અને વાલા ભક્તો મારે તમારે જીવનના અંતિમ શ્વાસ પહેલા ભગવાનમાં આવી પરા ભક્તિ પ્રગટ કરવી જ પડશે વિયોગ જ નહીં હોય એ ધામમાં જવાની ઈચ્છા જ કેમ થશે બાપાને લેવા આવે ને ભાઈ બાપા કે હજુ તો પ્રભુ દીકરાનો દીકરો જન્મવાનો છે રમાડશે કોણ હવે આવો જ વિયોગ હોય છોકરાના જ વિયોગ એ વિયોગ નહીં કામનો વિયોગ તો એક મહારાજ નો હોય એની વાટ જોઈને બેઠા હોય અમારા નિમેશ ભગત નામ નહીં ગઈ શનિવારની સભામાં જ વાત કરી તેમના બા હતા કેવા એક ડોશીમાં લો એને એના છોકરાઓ કે બા છોકરાનો છોકરો આને રમાડવાનો નથી ભાઈ એને કોણ મોટો કરવાનો એને તો ભગવાન મોટો કરવાનો હું મોટું કરવાનું આવી સમજણવાળા હોય એને સત્સંગ કહેવાય એને સત્સંગ કહેવાય અને દી કોઈ મરણ પથારી હોય ને ત્યારે દી તમારે છોકરાઓને છોકરીઓ લઈને જવું જ નહીં ત્યાં એને એક તો જતોય શાંતિ થી એને ન્યાટવાઓ આ ઓળખો છે આને હવે હું દેખાડું ભાઈ એને ભગવાન દેખાડ હવે ઉપડવાની તૈયારી છે ત્યાં તને ઓળખીને શું કરશે તું એને આરે જવાનો રહેવા દેન ભાઈ એને કધા ભગવાનની મૂર્તિ મૂક અને એમ કે આ મહારાજ છે જોયા કરજો એના કાનમાં સ્વામીની ધોન મૂકો એની આજુબાજુમાં કથા મૂકો ત્યારે આ તો સ્પેશિયલ ટિકિટ ખર્ચીને જાય બોલો ઇન્ડિયા પુગેઠે મને ઓળખી હવે શું ઓળખીને કરવાની ભાઈ અહીં અહીં લક ચોરાસી ફરવા માટે ફરી આટલી માં ઓછી કરી છે આખા સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો હજુ વધારે દવડાવું છે જાને કોઈ મરણ પથારીએ હોય ત્યારે ગ્રહસ્થ આશ્રમના ભક્તો ખાસ ધ્યાન રાખો એમાં ઉંમરવાળા વાળા હોય કોઈ દિવસ એની નજર સામે બહુ માયાનું બધું ટોળું ના લઈ જશો એની આગળ મહારાજની મૂર્તિ મૂકી દો તમને ખબર છે કે એના છેલ્લા શ્વાસ ગણાય છે શા માટે એને ફસાવવાના આપણે ફસાયેલા છે હજુ એને પાછા ફસાવાના એને અંધ કાઢે આપણી સ્મૃતિ થાય એટલે આપણે ઘેર જ આવવું પડે પાછા બોલાવાના દાદા ને પછી કે દાદા પાછા થયા પાછા જ થાય જવા જ ના દીધા તો તે હા પછી દાદા કૂતરું થયા હોય ને પછી નહીં ઓલા સંતો આમ હાસ્ય માટે કે છે કે દાદા ગયા દાદા ને એક થાંભલી સરસ મજાની ગમતી કે આ થાંભલી જો સરસ ઘડાઈ જાય ને ભાઈ આના ઓઠિંગ ને બેઠો બેઠો રોજ હોગો ગગડાવીશ દાદો એવો જ હોય હવે દાદા તો ક્યારે હવે ખબર થાંભલી રહી ગઈ દાદા ઉપડી ગયા અને થાંભલી ઘડાઈ દાદાને તો હવે થાંભલી ની વાસના ત્યાં એક ફળિયા અંદર કૂતરી તો ઇન્ડિયામાં તો કૂતરાના કઈ એને કઈ થોડું અહીં જેવું છે એ બધા થોડા નસીબ વાળા છે એના કૂતરા જેવા પૂન કરીને જન્મ્યા હોય તો ગોરિયા ત્યાં આવે એ તો બધા વગર કૂતરીને વાળા છે ગલોડિયા જન્મ્યા એમાં બાપો આવ્યો આ બાપો રોજ આવીને પેલી થાંભલી જ જોઈ થાંભલી ઓઠીને અંદર બે જાય ને આ બાપો અને ત્યાં પાછો બેહે એટલું નહીં કૂતરાને ટેવ ખબર ને તમને હવે આ બાપા આગલા જન્મમાં જે પણ હવે તો કૂતરાના સંસ્કાર આયા એટલે એ પાછા પાડવા પડે ને અને આ બાજુ પેશાબ કરે ને બગાડે ઓલી વહુ રોજ જો ખારું કોણ બગાડી જાય છે કૂતરા તો ઘણા દહ બાર છે પણ આ અમે બગાડે છે કોણ એમાં એક દી જોઈ ગયું કે આ લાલ્યું કૂતરું બેઠું રહેશે સારું પછી એક દી ધોકો લીધો હા મારો હારો કે રોજ અહીં બગાડી જાય હવે તો કોણ અને ઓલો જતો જતો વો હો 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 કરતો ગયો એ કે વાહ બાપા હું ઈ જાણું તારો હારો પણ તારા એના માટે બે દે કરે જો સત્સંગ ના થાય જો હેત ના થાય તો આવું થવાનું ધોકો લેવાની ઓલી ના ધોકો ખાવાનું સાંભળ્યું એવું છે અને બહુ ભાગશાળી હશે ને કઈક બાકી હશે તો આપણને ગોરિયા બનાવશે ગોરિયા ને ત્યાં કૂતરો એનું પાલન પોષણ બધું કરે માટે સ્પેશિયલ રૂમ સ્પેશિયલ સીટ સ્પેશિયલ કોથળી લટકાવીને જવાનો પ્રસાદ લેવાનો નાખવાનો આ બધું કરવા બોલો બોલો આટલી સેવા તો મા બાપ કોઈ નહીં કરતું હોય કરે કોઈ અહીંયા આગળ મા બાપ હોય તો કે ભાઈ હોસ્પિટલ મૂક્યો ને પેલી નર્સ કરે કા કરે આ દેશની સિસ્ટમ એવી છે ને આપણા દેશમાં એવું કરે ઘરડા ઘરમાં મૂકી આવે પણ મને એને જ ખબર પડતી કે ઓલા કૂતરાનો કેટલો ઋણી હોય આ ત્યારે કોથળી લઈને ભરવું પડે પાછળ પર કેટલો ઋણી હોય ઓલાએ એના માટે કેટલું કર્યું હોય હું હજુ મારી બુદ્ધિ આમ કબૂલાત નથી કરતી કેટલું કર્યું હશે ઓલા ને આ બધું જ થાય છે સાધુના સમાગમની ઉનપ આ બધું જ થાય છે ક્યારેય આત્માલક્ષી વાતો નથી સાંભળી એનું ઉણપ એટલા માટે જ નિત્ય લાઈવ કથા એ લોયા ધામ થી આવે છે વાલા ભક્તો ઘેર બેઠા તમે આજ જે નવા આવ્યા છો અહીંથી લેતા જજો અહીં આગળ હરીશભાઈ પાસેથી ધ સ્વામિનારાયણ ડોટ કોમ વેબસાઇટ ઉપર રોજ સવાર સાડા સાત થાય ઘનશ્યામ મહારાજની આરતીના લાઈવ દર્શન હરીલા મૃતની કથા અડધો કલાકની ધૂન સાંજ થાય ને સાત વાગે મહારાજની આરતી સ્તુતિ ચેષ્ટા કીર્તન ભક્તિ આઠ થી પોણા નો વચનામૃતની કથા નિત્ય થાય તમે અહીં મંદિરે આવવાની તમારે રોજ જરૂર નથી તમે ઘેર બેઠા કરો પણ હવે આઠ વાગે ત્યારે કથા ચાલુ થાય ને આને કંઈક જી ટીવી ચાલુ કરવાનું ક્યાં મેળ જ ખાય એની એ અધૂરું રહી ગયું જન્મો જન્મનું જોવાનું બાકી રહી ગયું સ્ટાર ટીવી ને જી ટીવી ને આ ટીવી ને ઓલું ટીવી એ બધું બાકી રહ્યું હવે આ જન્મનું કેટલા જન્મનું બાકી હશે જો પૂરું નથી થયું હજુ બીજા હો જન્મ ધરશે તો પૂરું નહીં થાય એના કરતા થોડુંક ઘરનું વાતાવરણ તમારા ઘરનું વાતાવરણ તમે જ બનાવી શકો છો તમારું કઈ પ્રકારની લાઈફની મેન્ટાલિટી કરવી છે તમારા હાથમાં છે અમે તો સાધુ છીએ કહી જાણીએ માલ આપી જાણીએ આ તો કેવું છે ખબર રેડીમેડ કપડાની દુકાન છે અહીં મને એટલું બહુ ગમ્યું સ્ટોરોમાં એટલું મને ગમ્યું અમે ખબર નહીં શું લેવા ગયા ત્યાં કે પથ્થર આ ઠાકોરજીના ઓટાનો પથ્થર જોવા ગયા તે પથ્થર જોવા ગયા અને અમારે નીલકંઠ સ્વામી ઇન્ટરવ્યુ લે એટલે પેલાનું બહુ પૂછી નાખે એટલે એક ચીવટતાથી કામ કરે પછી અમારે તો પ્રશ્નો પર પ્રશ્નો ચાલે હાડા ચાર કલાક હા ઓલા પથ્થર અને બિલ બનાવ્યું અને મોટું કીધું ભાઈ પથ્થર અહીંથી આપણે ઇન્ડિયાથી લઈશું પછી ઈન્ડિયાથી લાવે પણ ઓલાના ચાર દિવસ સુધી ફોન આવ્યા આવ્યા જ જ કરે કરે એની અંદર એને વખત વાત કરી કરી લાંબી કેટલી વખત એક બે વખત આ કાર્પેટોની દુકાનમાં જવાનું કાર્પેટ પસંદ કરે તો એની વાતો ઓલો કોઈથી મોઢું ના બગાડે કઈ નહીં આવજો થેન્ક યુ કેટલું સરસ એટલે મને એના પાસેથી શીખવા મળ્યું કે ના આપણે રેડીમેડ કપડાની દુકાન જ છે કઈ રેડીમેડ કપડું ભાઈ આ કરજો આ કરજો આ કરજો અમે અહીંથી એક એક માલ મૂકીએ છીએ તમે કોઈ લોક ના લો પાછો હંકે લઈને માલ લઈને બેહવાનું હસતું રહેવાનું કે થેન્ક યુ તમે આવ્યા એટલે જ બસ તમારો આભાર આટલું કેવું એ હું અહીંના આ દુકાનદારો જોડથી શીખ્યું આટલું કે આવું આપણા દેશમાં એવું ના કરે આપણા દેશમાં જો તમે પાંચ પીસ ખોલાવ્યો ને પછી ના લો ને તમને અનુભવ હશે બધા કે કેવું થાય આ દેશમાં બહુ સારું હસતા હસતા કહી દે હસતા હસતા આવું છું પાછું વાંધો નહીં એમ પછી મને એટલો ગુણ મળ્યો ભાઈ ચાલો આની પાસેથી આપણે આટલું થાય આટલું કહીએ આટલું આટલું કહીએ સુધરતું જ નથી એમ ઘણી વખત થઈ જાય આમ સુધરે પણ હવે સો એ બે નું રિઝલ્ટ આવે તો કઈ રિઝલ્ટ કહેવાય એમ નપાસ થયા કહેવાય ને અને હારું અમારી પરીક્ષામાં નપાસ જ થાવ તમને બેહાડ દો અહી બોલો તમે પાસ થાવ તો મને કહેજો સો એ બે જ પાસ થાય સો કેસ લો ત્યારે બે સુધરે સો કેસ હાથમાં લો ને ત્યારે બે સુધરે રાખીએ તો અમારી ધન્યવાદ તો આપો બાપા કે સારું કેવાય રિઝલ્ટ આવું ઓછું અને તોય મહેનત કરવાની બોલો મહેનત કરવાની એની અંદર કેટલાય વિઘ્નો આવે સહન કરવાના ને તોય મહેનત કરવાની તો કરે રાખે સાધુ કે જે થાય અમને ખબર જ હોય કે માલ ઓછો જ હોય આ માલ જ એવો સ્ટાન્ડર્ડ કંપનીનો છે ને કોહિનૂર બનાવવાનો છે કે એક દીમાં થાય ભાંગી જાય ધીરે ધીરે થાય પણ વાલા ભક્તો બહુ આનંદની વાત છે સુકાનંદ સ્વામીને જ્યારે વિયોગ થયો અને સ્વામીને જ્યારે વિયોગ થયો ત્યારે વિયોગ આપણા જેવો નહીં આપણે તો વિયોગ થાય બે આંસુ પાડ એટલે બહુ સારા હતા અને બહુ આમ હતું આમ હતું સ્વામી લખ્યું સાચું સ્વરૂપ ગ્રહસ્થાશ્રમનું બાઈ રડતી હોય તે કૂટાવે છાતી છાતી કૂટતા આવડતી જ ના હોય હા પ્રેક્ટિસ કરવી પડે એની પહેલેથી અને પછી આમ આમાં છાતી મને ખબર તો કોઈ એવું જોયું જ નથી પણ આમ આમ કે છાતીમાં છાતી હાથ મારે પછાડે આવું કે છે પણ નિષ્કુળ સ્વામી લખ્યું ને એ મેં જોયું છે ગ્રંથમાં કે ઓલી બાયો કે વીરાને જમના તેડા ના હોય ના હોય ના હોય તો ઓલી એની ઘરવાળી હોય ને એ કે વીરાને જમના તેડા હોય 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 ક્યાં હરખો રહેતો હતો કે બોલો અને પછી સ્વામી કે રડે હાનું ખબર એનું ના રડે કા જતો રહ્યો પણ રડે એનું અરે ખરો મફતનો બળદ હતો એકલો ભાર ખેંચતો હતો જોઈએ ત્યારે બધું લાવી દેતો હતો હવે એવો બળદ ક્યાં ગોતવો આવું સ્વામી એ લખ્યું છે મને કોઈ કહેવા ના આવતા કે અમે આવું રડીએ છીએ અમને સાચું એ જ છે હું કશું જાણતો નથી મારે તમારું જોવા આવવું નથી આ તો નિસ્કુળન સ્વામીએ જે લખ્યું એ મેં તમને પછી તમારે ત્યાં ફેરફાર હોય તો એ સ્વામી જો લડજો કેસ ન્યા મુકજો અક્ષરધામ ના મુકતા હાવ ખોટું કોઈ રડે કોઈ રડે કોઈ પાછળ કઈ જમવાનું છોડી દીધું હે કે ચાલો આજથી આવે આ ધામમાં ગયા એની પાછળ મારે આવે આવું સારું ના જમવું એવું કરે દહ પંદર દી પછી આ જે થયું એ બાંધો નહીં હાલો ચાલતા આગળ પણ સુકાનંદ સ્વામી એવા નથી એક ભક્ત અને ભગવાનનો જે વિયોગ છે શાશ્વત સાચો હોય છે ખોટો નથી હોતો બનાવટી નથી હોતો બનાવટી નથી હોતો સાચો હોય છે કોઈને ભગવાનના વિયોગમાં ક્યારેય રડતા જોયા હોય ને તો ખબર હોય પૂજ્ય ગુરુજી એમના નાના ઠાકોરજી છે જે અહીં લઈને આવ્યા હતા એ ઠાકોરજીની સેવા વચ્ચે મને ગુરુજીએ આપી હતી બહુ એની પાછળ ઐતિહાસિક ઘટના છે ક્યારેક કહીશ પ્રસંગોપાત કે કેવી ઘટના છે હરિકૃષ્ણ મહારાજ કેવા પ્રગટ છે ઠાકોરજી કેવા પ્રગટ છે ગુરુજીના હૃદયમાં મહારાજ કેવા પ્રગટ છે ક્યારેક હું તમને પ્રસંગો પ્રસંગ કહીશ કે ઠાકોરજી મારી પાસે કેવી રીતે આવ્યા જેને હું જાણું છું કેવી રીતે આવ્યા અને મારી પાસે ઠાકોરજી સેવામાં આવ્યા એ એક મહિના માટે આવ્યા હતા એનું એક્સટેન્શન કેવી રીતે થયું એને પણ હું જાણું છું કારણ કે મારા અનુભવનું છે એ ઠાકોરજી મારી સાથે ઠેક હું અમેરિકાની ધરતી ઉપર આવ્યો ને તમારા દર્શન કરવા ત્યાંની બપોર સુધી રહ્યા બપોર મેં કંડારી છોડ્યું ઠાકોરજી ઠાકોરજી આવે તે તમારું તમારો જે પછી એ પણ એ ઠાકોરજી એ જયારે મારી પાસે સેવામાં રહેતા અને ગુરુજી જયારે એ ઠાકોરજીથી દૂર જતા હોય ક્યાંક જવાનું હોય એમને વિચરણમાં મહારાષ્ટ્ર જવાનું હોય ક્યાંય પણ જવાનું હોય પણ ઠાકોરજી પાસે એકલા હોય અને એ દ્રશ્ય તમે જોયું હોય ત્યારે આપણને ખબર પડે કે ભગવાન અને ભક્તોનો સંબંધ શું હોય છે આપણે તો કરોડમાં ભાગના ઝાકળ જેટલો પણ ભગવાનમાં પ્રેમ નથી આપણને એમ લાગે મને ઝાકળ જેટલો પણ પ્રેમ નથી ઝાકળ હોય ને એટલોય પ્રેમ નથી મોટા પુરુષોનો પ્રેમ જ્યારે મહારાજનો જોઈએ ને ત્યારે એને વિયોગ હોતો નથી પરંતુ એક રડે એક નાનો છોકરો આક્રંદ કરી દે એટલું રડે એટલું રડે ત્યારે આપણને ખબર પડે કે ભગવાનને ભક્તનો સંબંધ કેવો હોય કેવો પ્રેમ હોય સુકાનંદ સ્વામીએ જ્યારે આવું મહારાજનો વિયોગ અતિશય થયો ત્યારે મહારાજના વિયોગની અંદર ચાર વસ્તુ પોતાને ભાવતી હતી ને એનો ત્યાગ કર્યો એક દૂધપાક આજે દૂધપાક જ છે શ્રાદ્ધ પક્ષ ને દૂધની રસોઈ હોય ને એ દૂધપાક છે દૂધપાકનો ત્યાગ કર્યો બીજું સ્વામીને રીંગના ભાવતા હતા રીંગણનું શાક એનો પણ ત્યાગ કર્યો ત્રીજું ભીંડા ભીંડાનો શાક એ સ્વામીને ભાવતું હતું એનો ત્યાગ કર્યો અને ચોથું કારેલા આ ચાર વસ્તુ સ્વામીને ભાવતી હતી સ્વામીએ મહારાજના વિયોગમાં ચારનો ત્યાગ કર્યો ચારનો ત્યાગ કર્યો કમ સે કમ આપણે આટલું ના કરી શકીએ તો એટલું તો કરીએ જે ભગવાનને નથી ગમતું આપણા સ્વજનો પાછળ ભગવાનને જે નથી ગમતું એવું તો છોડી દઈએ આપણને ગમે ભલે રાખીએ પણ ભગવાનને જે નથી ગમતું એ કાઢી નાખીએ એટલું કરીએ તો એ ઘણું છે સ્વામીએ ચાર વસ્તુનો ત્યાગ કર્યો એટલું નહીં સ્વામી કે હું સાધુ છું આ સ્વામીનો આગળનો ઇતિહાસ તમને ખબર છે કે સ્વામીને તાવ આવેલો હતો અને તાવ મહારાજે દૂર કર્યો હતો ત્યાર પછી સ્વામીને આ જ દિવસ સુધી તાવ નથી આવ્યો એટલે સ્વામીને એમ થયું આ શરીરને કષ્ટ પડે એવું કરું અને સ્વામીએ તે દિવસે જોડા પહેરવાના છોડી દીધા હતા પગમાં જોડા નહોતા પહેરતા પંદર વર્ષ સુધી સ્વામીએ જોડા ના પહેર્યા પછી ગોપાલ સ્વામી એક દિવસ જોયું સ્વામી રડવા લાગ્યા કે સુખ તમારે કેટલા ગામડા ફરવાના હોય તમે જોડા ના પહેરો કેમ ચાલે માટે તમે જોડા પહેરો હું તમને પ્રાર્થના કરું છું ત્યારે સુકાનંદ સ્વામીએ સહજ જોડા પહેરી લીધા કે સ્વામી તમારા જેવા મોટા પુરુષ કે તમારે જોડા પહેરવા પણ ચાર વસ્તુ જે નથી ખાવાની એ તો કોઈ દી મોઢામાં ના મૂકી માટે જીવનને સત્સંગથી ભરપૂર કરીએ જીવનને સત્સંગથી એટલો ભરપૂર કરીએ આત્માને એટલો ભરપૂર કરીએ કે ક્યારેય પણ આપણને સત્સંગની કોઈ પ્રકારની આંચ ના આવે ક્યારેય પણ સત્સંગની અંદરથી એક ડગલું આપણે પાછળ ના પડીએ ચડીએ ખરા પણ પડીએ નહીં બ્રહ્માનંદ સ્વામી કેરે હોરે હોરે યુદ્ધે નવ ચડીએ ને ચડીએ તો કટકા થઈને પડીએ સુકાનંદ સ્વામીએ ચાર વસ્તુનો ત્યાગ કર્યો એ ત્યાગ સ્વામી અખંડ રાખે છે હવે સ્વામીને મહારાજને એટલો બધો વિયોગ થયો છે એટલો બધો વિયોગ થયો છે અને વિયોગની અંદર હંમેશા કંઈક કાવ્ય રચનાઓ સરી પડતી હોય છે કવિ થવાની જરૂર નથી જેના હૃદયમાં ભાવ છે અને આપોઆપ શબ્દો નીકળે છે સ્વામી એક બહુ સરસ મજાનું કાવ્ય બનાવ્યું છે સુખ એક કવિ પણ હતા એ કાવ્ય રચના સ્વામીએ બનાવીને મહારાજની આગળ ગાઈ છે ત્યારે મહારાજ સ્વામીને દર્શન આપશે દર્શન આપ્યા પછી સ્વામી મહારાજ પાસે શું માગે છે એને આપણે ફરી વખત જયારે સ્વામીનું આખ્યાન સાંભળશું ત્યારે વાલા ભક્તો એ કથાને સાંભળશું છેલ્લે આપણે એક વખત આ કડીને ગાય કથાને એ પૂર્ણ કરીશું જેને મહારાજે રાખ્યા છે હારી જેને મહારાજ રાખ્યા છે હારી તને વાલમનોવી વિયોગ ભારી તાલ વિયોગ ભારી ભી તેને सुख गाम में के मा विनु तेने सुख गाम में के मा वाल। लागे हरि दाम माना भालू लागे हरि दाम माना मुनि ने सांबरे श्री सुख मुनि ने सांबरे श्री हरि जाने पड़ी आब थी जाने पड़ी आबती भी ਕੰਤ ਗਾਇਆ ਕਿਹੜੇ ਹੁ ਸੁਕਾਰੋ ਕੰਤ ਗਾਇਆ ਕਿਹੜੇ ਹੁ ਸੁਕਾਰੋ ਭੋਜਨ ਰਸਾਂ ਨੇ ਜੋੜਾ ਨੇ ਤਜੋ 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 माता जी गणश्याम महाराज जय